पण मारी चिंता चिंता विघन विनाशनी जरे अन मारी कमला सनी सकत पण वीस रे अति हंस वाहिनी ए माता दुर्गा गेहूं दुख हरणी मा कुलु देवी अने करणी तू करने सहाय ये पण जाग जुगमा जोगनी ए माड़ी परगर સુપ્રસિદ્ધ માં ભગવતીની સ્તુતિ છે કે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ માતૃરૂપેણ એટલે માં જે છે
जन्म देनारी जनिता जे छे एनी आपणे एक वात करवी छे। वात नो आलेखन अने संकलन कर्यु छे भाई श्री विखुभाई राजपराई। मोटा करीने मा तारे खोले ती अमने कहता किर्या पाछो खोलो खुंदवा ने अमने करीने बाळक खाता। मैं आपने पहला कीधु स्तुति आज मानस ना घटो घट में रमे छे। एटलू नहीं, या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता ई रगे रगमा उतरी गई छे। इतला माटे कि माई मां छे। अने आपणी भारतीय संस्कृति मां एम कहेवानुं छे कि मातृ देवो भव, पितृ देवो भव, पछी आचार्य देवो भव अने पछी अतिथि देवो भव। પણ પેલો શબ્દ માં આવે છે મિત્રો, માં છે ને એકાક્ષરી મંત્ર છે, માં મંત્ર જ છે। એટલું ને એક મહાપુરુષે મને વાત કરી હતી કે બધા મંત્રો તો કઈ થોડા ઘણા લાંબા ટૂંકા છે, પણ સેલામાં સેલો અને સરળમાં સરળ જો કોઈ મંત્ર હોય તો એ માં છે। અને એટલે રામકૃષ્ણ પરમહંસ આખી જિંદગી માં 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 એમ જ એને રટણ કર્યું છે। પણ મારે અને તમારે જોવાનું છે કે આપણે તો સંસારના માણસો છીએ, માનું જેટલું મહત્વ છે એટલું જ બીજા સ્થાને પિતાનું પણ મહત્વ છે। કારણ માં એટલા માટે આગળ મૂકી છે કે માના ઉદરમાં નવ નવ મહિના મારું અને તમારું પોષણ થાય, અને પોષણ થયા પછી અનેક વેદનાથી મારો અને તમારો જન્મ થાય છે। જન્મ પહેલા તો માના હૈયામાં પરમાત્મા દૂધની વ્યવસ્થા કરી દે છે, એ જે માનું જમા પાસું છે કે પહેલા માતૃ દેવ ભવ અને પછી પિતૃ દેવ ભવ આવે છે। પિતા પિતા જ છે પાછા, પિતામાં એ મૂલ્ય ઓછું નથી આપણી ભારતીય સંસ્કૃતિમાં। કારણ કે એ તમે જુઓ, રાત દિવસ રજડપાટ કરી, કાલી મજૂરી કરી, પોતાનો આનંદ પોતાનું સુખ એક બાજુ મૂકીને જે કાંઈ કમાણી થાય એ પોતાના પરિવાર માટે લઈ આવે છે। આપણા ઋષિ મુનિઓએ માના ગુણગાન બહુ ગાયા છે। તમે જુઓ તો દરેક ધર્મમાં અલગ અલગ વિભાગ છે। ઈષ્ટદેવમાં પોતાના ધર્મને માટે, પોતાના ઈષ્ટદેવ માટે, તમે બધા ધર્મની બધાય ધર્મની વાત કરો તો એમાં માનું શરણ તો એક જ છે। દરેક ધર્મ એમ કહે છે કે સ્વર્ગનું સુખ તો માના ચરણમાં જ છે। અને હું ઘણીવાર એમ કહું છું, તમે સાંભળ્યું છે કે ભગવાનને એકવાર વિચાર આવ્યો તો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું અને મને તમને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તેની તમારી જનેતાને પગે લાગી લેજો, એટલે મને પગે લાગ્યા બરોબર જ છે। માં છે પરમાત્માની પ્રતિકૃતિ છે, માનું રૂપ પરમાત્મા છે, પણ મને તમને ખબર નથી પડતી। કારણ કે આપણા પેલી રે આપણી સાથે રે આપણે બાધે બોલે એટલે આપણે એનું મૂલ્ય નથી સમજાતું। એનું મૂલ્ય તો એની ગેરહાજરી થાય એ સ્વર્ગે સિધાવે ત્યારે ખબર પડે માં કયું તત્વ હતું, કેવું તત્વ હતું। અને બાળકને પોતે ભીનામાંથી ઉપાડી અને કોરામાં સૂર આવે, પોતે આખી રાત ભીનામાં સૂર, પોતે ભૂખી રહી અને માનું ભયું જેવું છે, માની કરુણા જેવી છે, પોતે ભૂખી રહી અને બાળકને ગૌરવ। મોટી મહત્વની વાત મિત્રો મારે તમને એ કરવી છે કે આખી ભારતીય સંસ્કૃતિ ઊભી હોય તો માના હલડા ઊભી છે, જનેતાએ જે હલડા ગાયા છે, ખેર સમય સમયનું કામ કરે છે, આજે અષ્ટમી નાથે છાવા, પણ જે દી હલડા અસ્ત થઈ જશે તે દી સંસ્કૃતિ એ મરી જાહે, અને સંસ્કૃતિ જે દી મરી જાહે તે દી મારી તમારી પાસે લાખો કરોડો રૂપિયા હશે તોય હું અને તમે રાહ કહીશું, ગરીબમાં ગરીબ હશે આપણી મૂડી।
તો લોક સંસ્કૃતિ છે, આપણી મૂડી તો માના હાલડા છે. અને કેવી હાલડા ગાય, મારા દીકરાનો જીવ, એ જીવાડી મહાગનો હોટો મારા દીકરાનો જીવ છે. હા કરીને હિંચકો નાખે, એક હિંચકો અને બીજો હિંચકો માં નાખે, આ દીકરો સુઈ જાય. સુઈ જાય એટલું નહીં, હૃદયમાં શબ્દો કોરાઈ જાય નાનપણમાં કે મારો દીકરાનો જીવ છે મોટો, જીવ છે મોટો, જીવ છે મોટો. પછી મોટો થાય એટલે પછી એનો જીવ મોટો જ હોય, ઉદાર જ હોય. દુલાકાગનું એક બહુ સરસ વાક્ય છે મિત્રો, કે ઉદારતા એ ઓવરકોટ છે, લોભ છે લંગોટ છે. ઉદારતા ઓવરકોટ, ઉદારતા એ તો ભૂષણ છે ભારતનું. અને માં કેવા હાલણા ગાય, હે હાલડું મારે તમારે સાંભળવું છે. વિનંતી કરું લલિતાબેન ઘોડાદાને કે બેન એવું એક હાલડું ગાવ કે ભારતીય સંસ્કૃતિને રૂડું લાગે, ભારતીય સંસ્કૃતિમાં સોનામાં સુગંધ ભરે, આવું હાલડું આપણે લલિતાબેન પાસેથી સાંભળું.
ને હાલડું કહેવાય કે જે હાલડાની માલિપા બારોબાર સંસ્કાર ભર્યા છે. આજે ખેર વર્તમાન કાળમાં હાલડા આજે ઓછા ગવાય છે, પણ જેટલા ગવાય છે એટલા સંસ્કૃતિ સભર છે. એટલે એ હાલડું બાળકના હૃદયમાં, બાળકના નાનપણમાં એના હૈયામાં ઉતરી જાય, ધીરે 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 બાળક મોટું થાય, પછી જીવતના જે સંઘર્ષો છે, સુખ દુઃખના વાદળા છે, ગીતાના ન્યાય કર્મના સિદ્ધાંતના અનુલક્ષીને માણસને જે કાંઈ સુખ દુઃખ આવે એ સહન કરવામાં એ માના હરણા બહુ